રાજકોટમાં ભાજપના બે સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ. ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. બંનેને ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરાતા બંનેને કામગીરી સોંપાઈ છે. બંને કોર્પોરેટરને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અને હવે વાત કરીશું મેઘતાંડવે તો કમર તોડી દીધી તેની. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રાચી તીર્થ કે જ્યાં સરસ્વતી નદી વહી રહી છે અને આ સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો આવેલો છે. તેનાથી થોડેક જ દૂર માધવરાવજીનું મંદિર આવેલું છે. આ માધવરાવજીનું મંદિર છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં જળમગ્ન થયેલું છે. છેલ્લા કેટલાય દિવસથી માધવરાવજીની પ્રતિમા પરથી 7 ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે. જોકે મંદિરના મહંતના મતે હજી પણ આગામી 1 થી 1.5 મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે. ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તેના માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ના ભૂતોના ભવિષ્યથી એવું આજે પુરાણી ભગવાનનું મંદિર ને રળિયામણો વિસ્તાર જોઈ ને ભગવાનની યાત્રાળુઓ ભગવાનના દર્શન તો પાણીને હિસાબે થઈ શકે એમ નથી, પણ કિનારે ઊભા રહી ભગવાનના દર્શન કરી ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવી. ખૂબ જ નયનરમ્ય દર્શન ભગવાન શ્રી માધવરાયના આપને આ માસમાં જોવા મળે છે. કારણ કે અત્યારે ભગવાન સંપૂર્ણ જળમગ્ન હોય છે, જાણે કે માતા નદી માતા એમને સ્નાન કરાવી રહી હોય અને 2.5 માસ સુધી એમની કેમ જાણે પૂજા અર્ચના કરતી હોય એવું પણ દ્રશ્ય સર્જાય છે. આનો માહોલ જોતા બહુ આનંદ થાય છે. અને અહીંયા જે લોકો બધું કહે છે કે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી એ જોયા મુજબ બધું અનુકૂળ લાગે છે આપણે એવું. એમ ભગવાન માધવરાયજી ઓર લક્ષ્મીજી એ સરસ્વતી નદી કે બીચ મેં જાંબુ કે પેડ કે નીચે બિરાજમાન હૈ ઓર યે જો અભી બાળ આતી હૈ તો ભગવાન જલ મે બિરાજમાન હો જાતે હૈ ફિર 3-3.5 માસ બાદ ભગવાન કે દર્શન હોતે હૈ. જૂનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના સર્જાય છે. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ખાબકી. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણીમાંથી કારને બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ છે. ફાયર વિભાગ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ ઘટનાસ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાવન ડેમ છે એમાં ગાડી ડૂબી ગયેલી હતી અને જેના આધારે તાત્કાલિક ફાયર ટીમ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને જેના ને ઘટનાને અનુસંધાને રેસ્ક્યુ કરીને ગાડીને બહાર કાઢી લેવામાં આવેલ છે. મોરબીના લીલાપર ગામ તરફ જવાના રસ્તા પર પુલ તૂટ્યો. બપોરના સમયે પુલ તૂટી ગયો. વર્ષો જૂના પુલના 2 કટકા થઈ ગયા છે અને પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરબીથી આ દ્રશ્યો. વર્ષો જૂના પુલના 2 કટકા થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બનાવ બન્યો તે એટલે ગાડી જતી હતી, ગાડી પસાર થઈ ગઈ, તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયેલો એટલે બંધ કરી દેવાનો આવેલો છે. પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયા એટલે બધા બંધ થઈ ગયું. આ એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના બે સ્પાન છે બેસી ગયેલ છે. અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે. કોઈની અવર જવર ના થાય તે માટે બોર્ડને એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે અને જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે રસ્તાઓ છે એ ચાલુ કરી અને સત્વરે વાહન વ્યવહારને ચાલુ કરવામાં. મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ચૂક્યા છે. ભારે વરસાદ ખાબકતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે 29 ટીમની રચના કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને તેના પગલે સમગ્ર જિલ્લામાં જ ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલામો લહેરાઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદ વરસતા મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ચૂક્યો છે. ત્યારે હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે. આ માટે 29 જેટલી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગ્રામસેવક આત્માના એટીએમ તથા બીટીએમ બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ 246 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરશે. ઓગણત્રીસ ટીમો આપણા 361 જેટલા ગામોનો ડિટેલ સર્વે કરશે. આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામસેવક, મદદનીશ, ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે. સાથે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડાયરેક્ટર DRDAમાંથી જે પણ ગ્રામસેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે. મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા, ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ચૂક્યો છે અને હાલ સર્વેની કામગીરી ઝડપી કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. साल से चलती है स्थिति बाद सत्ताधीशों पर विफर्या रहीशो. वार्ड नंबर बीना कॉर्पोरेटर महावीर सिंह राजपुरोहित रहीशो ना रोषनो भोग बन्या. जावत पार्क पासे लोगोए गरवखरी नो कचरो रोड पर मुकीने तंत्रने कामगीरी नो कर्यो विरोध. વડોદરામાં આવેલા પૂરના લીધે અનેક ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ડૂબ્યા. બે ટુ વ્હીલર અથવા રિક્ષાની લોન ચાલુ હોય તો તેના 3 EMI માફ કરવા રજૂઆત. મુખ્યમંત્રીને પત્ર લખીને સુરતના ઉના વિસ્તારમાં પડ્યો મસ્તમોટો ભૂવો. છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલ પાસે આખે આખો માણસ સમાય જાય તેટલો મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. વારંવાર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. 5 દિવસ સાવધાન રહેજો ગુજરાતવાસીઓ. રાજ્યભરમાં 5 દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના. હજુ પણ સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. હાથીઓ નક્ષત્ર બેસવાથી ભાદરવામાં ધોધમાર વરસાદની રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. આગાહીકાર રમણીક વામજાએ સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદની આગાહી કરી. કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસશે મેઘરાજા. સપ્ટેમ્બરમાં ગરમીનું પ્રમાણ વધવાનું પણ રમણીક વામજાનું અનુમાન. ભાદરવો ખેડૂત માટે ચિંતા વધારી શકે. રાજસ્થાન બોર્ડર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધશે તીડ અને જીવાતનું પ્રમાણ. લીલો દુકાળ અને ઘાસચારો પણ બગડે તેવી રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. નવરાત્રીમાં ખેલૈયાનો ઉત્સાહ બગાડ. નોરતા અને શરદ પૂનમ સુધી ખાબકશે વરસાદ. રમણીક વામજાએ કરી નવરાત્રીમાં મેઘમહેર થવાની આગાહી. જૂનાગઢના માંગરોળમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના મજૂરને લાગ્યો વીજ કરંટ. જ્યોતિગ્રામ ફીડરમાં પોલ પર ચડી રિપેરિંગ કરી રહ્યો હતો મજૂર. ઓચિંતો પાવર શરૂ થઈ જતા મજૂર નીચે પટકાયો. ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયો. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ 2-3 દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઓગસ્ટમાં થયેલા આકાશીય આક્રમણથી હજુ લોકોને કળવળી નથી, ત્યાં ફરી ગુજરાતને ગમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં પણ પડી શકે છે મેઘકહેર. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા. તો 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજા
વામજાની પણ મોટી આગાહી. તેમનું માનીએ તો નવરાત્રીમાં પણ રાસ રમવા આવશે મેઘરાજા. ભાદરવા મહિનામાં પણ ભૂક્કા બોલાવશે મેઘરાજા. 13-15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. પછી 21-28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં 2-7 ઇંચ સુધી વરસાદ થઈ શકે. ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે. મારામારીના દ્રશ્યો છે ભરૂચના. અહીં લુખાઓ બેફામ બની ગયા છે ત્યારે 2-3 લોકો અસામાજિક તત્વોને 15-થી વધુ લોકોના ટોળાએ ધોલાઈ કરી નાખી. ભરૂચના આમુદ પોલીસ સ્ટેશનમાં 2-3 યુવાનોને માર મારવામાં આવ્યો. આ લુખાઓએ મારામારી કરી બાદમાં ફરાર થઈ ગયા. ત્યારે પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા. બાદમાં ત્રણેય ટપોરીઓને મારી મારી અધમુવા કરી નાખ્યા. કોઈ ટીકા પાટુનો માર માર્યો, કોઈએ લાફાવાળી કરી. લુખાઓને ઢીબી ઢીબી લાલ કરી આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ